નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિતલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે ફ્લાવર શોની વિઝિટ પર અને અહીંયા ખૂબ સુંદર મજાના ફ્લાવર છે, સાથે સાથે અલગ અલગ સ્ટોલ પણ લાગેલા છે. અનેક લોકો ફ્લાવર શોની વિઝિટ કરી રહ્યા છે, તો ચાલો મારી સાથે નિર્માણ પર્સ કાર્યક્રમમાં આપણે પણ વિઝિટ કરીએ. બ્યુટીફુલ પ્લેસીસ, હાર્ટ્સ બહુ સરસ છે, લોટસ લીલી પ્લેસ બહુ સરસ જગ્યા છે. ફેમિલી સાથે તમે આવ્યા છો? હા. તો કેટલો આનંદ છે અહીંયા? અતિશય. કયા ફ્લાવર સૌથી વધારે ગમે છે? લોટસ. લોટસ વધારે ગમે છે. અને તમારા ઘરની બાલ્કની કે તમારા ઘરના ગાર્ડનમાં કયા ફ્લાવર તમે આ વખતે અહીંયા જો જોશો અને તમારા ઘરે તેને ગ્રો કરવાનું વિચારશો? ટ્રાય કરીશું લીલી, નથી પણ ટ્રાય કરીશું ઉગશે તો. તો ઘણા બધા વિઝિટર આવ્યા છે, મુલાકાત લેતા રહીએ. ફ્લાવર શોમાં તમે એન્ટર થાઓ અને એન્ટર થયાની સાથે જ અહીંયા ખૂબ સુંદર મજાનો ફાઉન્ટેન છે અને સાથે સાથે અહીંયા હાર્ટ બનાવવામાં આવ્યા છે એન્ટરની સાથે અંદર જ, અને રેડ કલરના અહીંયા રોઝ અહીંયા મૂકવામાં આવ્યા છે હાર્ટની અંદર. તો તમે ખૂબ સુંદર મજાના એન્ટરમાં જ્યારે પ્રવેશશો, એન્ટર થશો તો એક પોઝિટિવ વાઇબ્સ આપશે અને સાથે સાથે અહીંયા અંદર ખૂબ સુંદર મજાના કમળ પણ છે. શું નામ છે આપનું? મારું નામ દિવ્યા ત્રિવેદી છે. અને દિવ્યા, તમે તમારી ડોટરને લઈને આવ્યા છો અહીંયા વિઝિટ પર, તો અહીંયા એન્ટર થયાની સાથે શું ગમ્યું ફ્લાવર શોની અંદર? ફ્લાવર શોમાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્લાવર્સ છે જે આપણને બહુ ખૂબ જ ગમે છે, એટલા માટે. અને કયા ફ્લાવર તમને સૌથી વધારે ગમે? પિટુનિયા, રોઝ, પછી બધા જે અહીંયા લગાવેલા ફ્લાવર્સ છે એ ઓલમોસ્ટ મસ્ત જ છે. તો તમે એન્ટર થયાની સાથે અહીંયા આવ્યા છો અને અહીંયા જે ગેટ પણ બનાવવામાં આવ્યો છે, તો ગેટ કેટલો પસંદ આવ્યો? મને જે હાર્ટ શેપનો જે ગેટ છે ખૂબ જ પસંદ આવ્યો છે અને ઓલમોસ્ટ બધાને જ પસંદ આવ્યો છે, કેમ કે ત્યાં એક યુનિક ગેટ છે જે ફોટોઝ માટે ને એની માટે સારો છે. ફ્લાવર શોની અંદર અહીંયા તમે જ્યારે આવશો તો અહીંયા ખૂબ સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અહીંયા વિવિધ પ્રકારના ફ્રૂટ્સ છે તેને મૂકવામાં આવ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા ફ્લાવરથી સુશોભન કરવામાં આવ્યું છે. તો કેટલા સરસ મજાનું અહીંયા ફ્રૂટ્સ છે અને સાથે સાથે બાળકો અવેર થાય તેને લઈને અહીંયા બહુ સરસ મજાના સ્ટીકરો પણ લગાવવામાં આવ્યા છે. ફ્લાવરના નામ પણ અહીંયા કહેવામાં આવ્યા છે, લગાવવામાં આવ્યા છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા ફ્રૂટ્સને પણ અહીંયા ડેકોરેટ કરવામાં આવ્યા છે. અને ક્યાંથી આવ્યા છો આપ? અમે અમદાવાદ સાબરમતીથી. અમદાવાદથી આવ્યા છો. અને ઉર્વશી, અહીંયા ફ્લાવર શોમાં એન્ટર થયાની સાથે શું શું ગમ્યું અત્યાર સુધી તમે જે જોયું છે તેને? ઓલ ટાઈપ ઓફ ફ્લાવર્સ વેરી બ્યુટીફુલ, બધું જ સરસ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે ફ્લાવર શોનું ઉદ્ઘાટન થાય છે ઘણા વર્ષોથી. એમાં દરેક પબ્લિકને એટલી બધી મજા આવે છે અને બધી જ પબ્લિક અહીંયા આવીને ખૂબ એન્જોય કરે છે. તમને અહીંયા મજા આવે છે અને તમારા ફ્રેન્ડ સાથે તમે આવ્યા છો? હા, અમે ત્રણ ફ્રેન્ડ છીએ અને ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ. બધા ફ્લાવર્સમાં એટલી બધી વેરાયટી જોવા મળે છે ને, આંખને એક આમ ઠંડક થાય છે આ ફ્લાવર શો જોયા પછી, કે બહુ જ સરસ છે અહીંયાનું વાતાવરણ એમ. તમારા ઘરની અંદર કયા ફ્લાવરને તમે ગ્રો કરવા માગશો કે રોપવા માગશો કે તમારા ઘરની પણ શોભા વધે? ફ્લાવરમાં તો કેવું છે બેન કે બધા જ ફ્લાવર એટલા બ્યુટીફુલ હોય છે ને, તો દરેક ફ્લાવર એવું થાય કે જ્યાં જગ્યા હોય ત્યાં સારા ફ્લાવર્સ અમે ત્યાં એનું રોપણ કરી શકીએ. તમારા ઘરમાં કોઈ ફ્લાવર્સ છે? હા, મારા ઘરે તુલસી છે, પછી આવા વિન્ટર પ્લાન્ટ નાના નાના હોય એ રાખીએ છીએ, સિઝનેબલ પ્લાન્ટ છે બધા. ફ્લાવર શોની વિઝિટમાં સાથે સાથે તમને કયા પ્રકારના ફ્લાવર કઈ સિઝનમાં ગ્રો કરવામાં આવે છે અને તે પણ અહીંયા સમજણ આપવામાં આવશે, એવા પણ અહીંયા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. શું નામ છે આપનું? ગીતાબેન. અને ગીતાબેન, તમે કેટલી મજા કરો છો અહીંયા? બહુ એન્જોય કરો છો. ફોટા તો તમે સૌથી વધારે પાડ્યા. તો તમને સૌથી વધારે શું ગમ્યું ફ્લાવર શોની અંદર? બસ કુદરતી સૌંદર્ય,
બીજા પણ છે. શું નામ છે આપનું? પલ્લવી. પલ્લવી, તમે તમારા ફ્રેન્ડ સાથે આવ્યા છો તો કેટલો આનંદ છે, અને કઈ કઈ અહીંયા વસ્તુઓ જે છે તમને અટ્રેક્ટ કરે છે? અહીંયા બહુ જ સરસ સરસ બ્યુટીફુલ કલરફુલ ફ્લાવર્સ બહુ જ એટ્રેક્ટિવ છે. બ્યુટીફુલ ડિફરન્ટ ડિફરન્ટ કલર્સના ફ્લાવર્સ છે, ડિઝાઇનના ફ્લાવર્સ છે, બહુ જ મસ્ત છે, જે ક્યાંય જોવા ના મળે. ફ્લાવર શોની અંદર પિટુનિયા જે ફ્લાવર છે તેને ખૂબ સુંદર રીતે અહીંયા ડેકોરેટ કરવામાં આવ્યા છે, અને એ ફ્લાવરને સૌથી વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે, અને અહીંયા બટરફ્લાય બનાવવામાં આવ્યું છે અને તેને એક મુમેન્ટ આપવામાં આવી છે. તો નીચે સરસ મજાનું ગાર્ડન છે અને બટરફ્લાય એ ગાર્ડન પર મુમેન્ટ કરી રહ્યું હોય, ઉડી રહ્યું હોય તે રીતે એ ખૂબ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. બે બટરફ્લાય આવી રીતે સુશોભિત કરવામાં આવ્યા છે, સાથે સાથે અહીંયા બાળકોને પસંદ આવે ટોમ એન્ડ જેરી પણ બનાવવામાં આવ્યા છે, પિકાચુ બનાવવામાં આવ્યું છે, અને સરદાર પટેલનું જે સ્ટેચ્યુ છે એ પણ ખૂબ સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અહીંયા સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે અને તમે ખૂબ સુંદર રીતે તેને ડેકોરેટ પણ કરવામાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો કે આ સ્ટેચ્યુ છે તેની આસપાસ વિવિધ પ્રકારના ફ્લાવરને પણ મૂકવામાં આવ્યા છે, તેની કાળજી પણ ખૂબ રાખવામાં આવી રહી છે. અનેક લોકો અહીંયા આવે છે અને આકર્ષણનું આ કેન્દ્ર છે, અને અહીંયા જ ફોટા ખૂબ વધારે પ્રમાણમાં પણ પડાવવામાં આવી રહ્યા છે. આ વખતે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે, માય સિટી માય પ્રાઇડનું બનાવ્યું છે, બધા અલગ અલગ ફ્લાવર્સ છે, પછી નર્સરી છે આખી, જેને ફૂલ ઝાડવામાં ઇન્ટરેસ્ટ હોય એ લઈ શકે છે. બધા અલગ અલગ પેલા કાર્ટૂન્સ બનાવવામાં આવ્યા છે નાના છોકરાઓને એટ્રેક્ટ કરવામાં, બહુ સરસ બનાવ્યું છે. સૌથી વધારે સેક્શન ફ્લાવરનું, ફ્લાવરમાં જે બધા રંગીન કલરફુલ ફ્લાવરો છે એ બધા બહુ સરસ છે. અને જે ફૂલ ફિગરો બધું મૂક્યું છે, ક્યાં ક્યાં શેપ મૂકવામાં આવ્યા છે, જ્યાં હાથી છે, આપણા બીજા પ્રાણીઓનો છે, બધા ઘણા બધા છે, બાકી હાર્ટનું છે, સરસ બનાવેલું છે. હર્ષા. હર્ષાબેન ક્યાંથી આવો છો? હું વાસણા રહું છું, અંજલીચાર રસ્તા. તો કેટલા વર્ષોથી ફ્લાવર શો નિયમિત? અમે દરેક વર્ષે જ્યારથી ચાલુ થયો છે ત્યારથી દર વર્ષે આવીએ છીએ. આ વખતે એકદમ ડેવલપમેન્ટ બહુ જ સરસ છે, બધા નર્સરીના સ્ટોલ વધારે ખોલેલા છે, અને જે સ્ટ્રક્ચર મૂક્યા છે બધા એ બધા એકદમ સરસ મૂક્યા છે, બહારથી આવનાર લોકો માટે એક નવું આકર્ષણ છે. એની સામે તમને સૌથી કયો કોન્સેપ્ટ ગમ્યો? એટલે આ વસ્તુ જે આર્કિટેક્ચર મૂક્યા છે બધા એ બધા તો સરસ જ છે, સાથે સાથે નર્સરીની અંદર જે બધા ઇન્ડોર પ્લાન્ટ્સ આઉટડોર પ્લાન્ટ્સ એ બધા બહુ સરસ છે, એમાંથી અમે ઇન્ડોર પ્લાન્ટ જે ઓક્સિજન આપતા હોય ઘરમાં એના માટેના લીધા છે. અમે પટેલ સુમિત નામે સર મેરા. સુમિતજી કહાં સે આતે આ? મેં અભી એક્ચ્યુઅલી અમદાવાદ સે હું, સીટીએમ મેં રહેના હૈ વસ્ત્રાલ. હા, હર સાલ આતે 2022 મેં ભી આતે 23 મેં ઓર યે 2024 મેં ભી. બટ આપ દેખીએ તો 2024 કા કોન્સેપ્ટ બહોત યુનિક હૈ. સબસે પહેલે જો દિસંબર મેં વાઇબ્રન્ટ ગુજરાત કેન્સલ હુઆ થા, જો કી યે જનવરી મેં અભી કરને વાલે દો વાઇબ્રન્ટ ગુજરાત, જો કોન્સેપ્ટ ચંદ્રયાન 3 કા રખા ગયા થા. આપ દેખ અંદર જાયેંગે તો આપકો પૈસા પતા ચલેગા, ચંદ્રયાન 3 કા કોન્સેપ્ટ રોકેટ બના કે રખા હૈ, સેટેલાઇટ હૈ, ઓર ઇવન વહાં પે જો રોવર ઉતરા થા ચંદ્રયાન 3 પે ઉસકા ભી કોન્સેપ્ટ હૈ. ઓર આપ દેખ સકતે જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કા જો ઇતના મહાન ઇતના બડા સ્ટેચ્યુ હૈ વો કે યહાં પે બનાયા હુઆ હૈ, સ્ટેચ્યુ ઓફ યુનિટી કા જો કે બહોત હી બેસ્ટ હૈ ઇસ સાલ કા. ઓર ભી આપ દેખ સકતે જો ભી પાર્લિયામેન્ટ બના હુઆ હૈ ઇસ વાર જો નયા સાલ કા વો ભી લગાયા હુઆ હૈ પાર્લિયામેન્ટ કા. ઓર બચ્ચે લોગ કા ભી સેક્શન કાફી અલગ હૈ, જહાં પે અગર આપ સ્ટુડન્ટ કે સાથ આ રહે હો, બચ્ચે આપકે સાથ હૈ તો ઉનકો ભી બહોત મજા આને વાલા હૈ. કાંચા. ચંદ્રકાંતજી ક્યાંથી આવો છો? સાબરમતી અમદાવાદ. વિશેષતા ઘણી બધી છે. એક તો વિશેષતામાં સરદાર પટેલનું સ્ટેચ્યુ છે, અને બીજી બધી જે સ્ટેચ્યુ બનાવ્યા છે એ ઘણા સારા છે. કલર કોમ્બિનેશન એટલે જોરદાર બનાવ્યું છે એમ કહીએ તો ચાલે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી બીજું ઘણું બધું છે, અને નર્સરી પણ છે ઘણા બધા, પહેલાં કરતાં અત્યારે સારું છે. મારું નામ મમતાબેન દાલિયા. મમતાબેન અમદાવાદના છો? અમદાવાદના જ છે. દર વર્ષે આવો છો ફ્લાવર શો? હા, લગભગ આવીએ છે. દર વર્ષની કમ્પેરમાં 2024નો ફ્લાવર શો કેવો લાગી રહ્યો છે? 2024 ઓલું સરસ જ હોય છે, પણ 2024માં લગભગ
વધારે આમ ડેકોરેશન વલ્લભભાઈ પટેલનું ને બધું કર્યું, થોડું સરસ છે એમ, ચેન્જ છે થોડું એમ પહેલા કરતા. વર્ષોમાં ભીડભાડ વધતી હોય છે તો લોકોનો પર્યાવરણ પ્રેમ નર્સરીમાં ખરીદીના આંકડા જોતા શું લાગે છે કે ભઈ લોકોને લાઈક કરે છે, લોકો પસંદ કરે છે? બહુ જ લાઈક કરે છે. લાઈફમાં આ તો હોવું જ જોઈએ મોટિવેશન ફ્લાવર શોનું. ના ના, બહુ સરસ, બહુ સરસ. લોકોમાં અવેરનેસ વધી છે કે આપણે ગ્રીન એટમોસ્ફિયર જોઈએ આપણા ઘરમાં આજુબાજુમાં બધે છે. લગભગ દર વર્ષે આવીએ છીએ. એવું છે કે જે કરંટ જે બનેલું છે, ધારો કે અત્યારે સરદાર પટેલ નું જે છે આપણે, એ પછી સ્ટેચ્યુ, પછી આપણે ત્યાંનું બનાવેલું છે સૂર્ય મંદિર છે, એટલે એ બધું છે નવું નવું એડ કરતા જાય છે અને ખરેખર જોવાનો બહુ જ આનંદ આવે છે. બધો લોકોનો આવકાર, આજે ઓફ ડે છે, આજે હોલીડે છે, ત્યાં જો કોઈ સેટરડે નથી, સન્ડે નથી, રજા નથી, તો પણ પબ્લિક આટલી બધી આવે છે, એટલે પબ્લિકને બહુ જ ઇન્ટરેસ્ટ પડતો હોય એમ લાગે છે આમાં. ખરેખર કલાકારોની જે કલાકૃતિ જોવી હોય રિયલ, તો ખરેખર આમાં જ જોવા મળે છે. અને બાકી જે નરેન્દ્ર મોદીજીએ જે આપણે હવે બહારગામ જવાની જરૂર નથી પડતી, આપણા અમદાવાદમાં જ એટલા બધા જોવાલાયક સ્થળો થઈ ગયા છે કે ખૂબ જ મજા આવે છે. અમે સરદાર યુનિટી બી જોવા ગઈ હતી સ્ટેચ્યુ, ત્યાં બી ફોરેનથી એટલી બસો આવે છે ને એટલી બધી ભીડ રહે છે ત્યાં આગળ, એટલે બધી જગ્યાએ જ્યાં બી જોવો. અને લોકોમાં એટલી બધી જનજાગૃતિ આવી છે કે આપણા ઘર આંગણે જો આવા બધા સ્થળો, સારા જોવાલાયક સ્થળો હોય તો જરૂર એની એપોઇન્ટમેન્ટ લેવી જ જોઈએ અને જરૂર જોવું જ જોઈએ, એનો લાભ લેવો જ જોઈએ. કુંટલા બેન અમારું દલવાડી. ક્યાંથી, અમદાવાદ કે બહારગામ? ના, અમે અમદાવાદથી, અરે સોરી, આણંદથી આવ્યા છે. મહિલા મંડળની મીટિંગ છે, આ બધા બહેનો છે, બધા અમે 30 જણા આવ્યા છીએ. કેટલા કલાક ફાળવશો? અમે આ બધા ખાલી જોવા આવ્યા છે બધું, અમે કલાક. તો આજે કેવું લાગી રહ્યું છે ફ્લાવર શો? બસ મસ્ત લાગે, સારું લાગે. બધા વિભાગ જોયા? કયા વિભાગ? બસ ઓલો ત્રીજો વિભાગ જોયો અમે. ત્રીજો વિભાગ? હા. વિભાગમાં શું લાગ્યું, વિશેષતા શું છે? બસ આ ઓલો ઓલિમ્પિક નું બધું સારું છે, બધું બહુ સરસ છે. ગયા વર્ષ કર્યું હતું ને એની કરતા બહુ સરસ છે, એનાથી વિશેષ વધારે સરસ છે ફ્લાવર શો માં. હું પહેલી વાર જ આવી છું. પહેલી વાર જોવા આવ્યા તો ફ્લાવર શો 2024 નું કેવો લાગ્યો? એની કલર સ્કીમ, અલગ અલગ વિભાગો, ખૂબ જ સુંદર, સરસ. ઓલિમ્પિક નું મેં જોયું એટલે લાગ્યું કે ઓલિમ્પિક ઉપર છે એમ. ખૂબ જ સુંદર, એવું લાગે કે મારા ઘરે જઈને ડૂબું. આ અમને મળી શકે તો સારું આવો પ્લાટો. મારું નામ નિમેશ શાહ છે, હું વલ્લભ વિદ્યાનગર થી આવું છું. હા, દર વર્ષે આવીએ છીએ. બહુ અદભુત છે, બહુ જ કલરફુલ છે. આની અંદર આ વખતે વિશેષતામાં નવું સંસદ ભવન, સરદાર પટેલની મૂર્તિ, જે જે આપણે ગોલ્ડ મેડલ મળ્યા છે તે બધાની થીમ, અને વિશેષ કરીને બધા જ જાતના ફ્લાવર્સ, લગભગ નહીં નહીં તો 10,000 જાતના ફ્લાવર્સ અહીંયા અમે જોયા છે અને ખરેખર અદ્ભુત છે. આ જોવાનું ખરેખર ના ચૂકવું જોઈએ એવો મારો પોતાનો મત છે. ટિકિટના દરમાં ફેરફાર કર્યો છે તો શું યોગ્ય છે? 30 જગ્યાએ 50 ટિકિટ કરવામાં આવી છે, વ્યવસ્થા કેવી લાગી? વ્યવસ્થા એકદમ સારી છે. જો ખર્ચો થાય તો પૈસા તો લેવા જ પડે, તો જ આનું મેન્ટેનન્સ નીકળે, નહીં તો નીકળશે નહીં. લોકોનો આવકાર બહુ જ છે. અત્યારે દિવસ હોવા છતાં પણ લગભગ 10,000 થી 15,000 પબ્લિક છે, રાત્રે તો કદાચ અહીંથી વધી જતી હશે લાઇટિંગમાં. સ્નેહા બ્રહ્મભટ્ટ. અમદાવાદથી જાઉં છું. ફ્લાવર શો એકચ્યુઅલી આ વખતે મને સૌથી વધારે ગમ્યું હતું એનું મેનેજમેન્ટ, કે દર વખતે થોડુંક લાઈક રિસ્કી લાગે, એકલી છોકરીઓ ફરતી હોય તો બધા છેડખાની થતી હોય, આ વખતે મને નથી દેખાયું. ફર્સ્ટ લાઈક પાર્કિંગથી લઈને અંદર એન્ટ્રી સુધી ઓનલાઈન બુકિંગ કર્યું છે, દેટ ઇઝ વેરી ગુડ. પછી આપણે વાત કરીએ ફ્લાવર્સની, જે ડિઝાઇન બનાવી છે, આકૃતિઓ બનાવી છે, લેઆઉટ કર્યું છે, એ તો સરદાર વલ્લભભાઈ પટેલ બેસ્ટ. પછી ઓલિમ્પિકનું સ્ટેચ્યુ બનાવ્યું છે, મિક્કી માઉસ, પિકાચુ, લાઈક નાના
બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકની સુવિધા કરી છે એમ કહેવાય. દરેકને આવવું ગમે અહીંયા, લાઈક દર વર્ષ કરતાં એ વસ્તુ એક થોડીક અલગ છે. પ્લસ દર વખતે જે આ કરે છે ને આ ફ્લાવર શોનું આયોજન, એ એટલા માટે અલગ છે કે અમદાવાદમાં પબ્લિક બહારથી જોવા આવે છે, ઇવન ફોરેનર્સ આવે છે કે ફ્લાવર શો કાઇટ શો જોવા જઈએ. પ્લસ અહીંયા બધા પબ્લિકને એક લાઈક કહેવાય ને કે કમાણીનું એક સાધન બી મળી જાય લોકલ પબ્લિકને, કે બહારથી બધા આવતા હોય તો હોટેલ્સ બુકિંગ થઈ જાય, પછી નાના ફેરિયાઓવાળાને કંઈક ખાવાનું લાઈક સ્ટ્રીટ ફૂડનું હા એ બી થઈ જાય છે. તો લાઈક ઇટ ઇઝ ગુડ કે અમદાવાદમાં આવું બધું થતું હોય છે ઓર્ગેનાઇઝ. મારું નામ છે દેવલ ત્રિવેદી અને હું અહીંયા પાલડી એરિયામાંથી જ આવી છું. હું અમદાવાદમાંથી જ આવી છું. હું સ્પેશિયલ એવરી યર આવું છું. સૌથી પહેલાં તો ફ્લાવર શોમાં અમે એન્ટર થયા તો ઓછી ટિકિટ અને જે અમને લોકોને વેલકમ માટે જે સિક્યુરિટી રાખે છે, ગાઈડ રાખે છે કે તમે ટિકિટ લીધી આ લીધી, અને એન્ટર થતાં જ જે લોકોએ ગ્રીનરી કરી છે સૌથી પહેલાં તો પર્યાવરણ પ્રેમ માટેનું, કે અત્યારે બધી નર્સરીઓ ને એમાં પણ પહેલાં ઓછું ચાલતું હતું, અત્યારે અહીંયા પણ ફ્લાવર શોની અંદર મિની નર્સરી રાખી છે કે જેમાં તમે બધા જ અલગ અલગ ટાઈપના બધા ફોરેનના બી ફ્લાવર્સ બધા અનેક કલરના અને બહુ જ સરસ વેરાયટી બનાવી છે. દરેક સ્ટેચ્યુ એવા બનાવ્યા છે. શરૂઆત કરીએ તો નાનો હાથીથી શરૂઆત કરી છે, નાના બાળકો માટેના સ્ટેચ્યુ બનાવ્યા છે, સરદાર પટેલનું પણ સ્ટેચ્યુ બનાવ્યું છે, બધું સ્પાઇસ માટે નરેન્દ્ર મોદી એમણે પણ બધું બનાવ્યું છે, બહુ સરસ બનાવ્યું છે. અને પર્યાવરણ માટે તો એમ કે દરેક જાતના દરેક પેલા ફંક્શનલ પાર્ટ માટે ફૂલો અને પાંદડાઓ અને બધાનું કરી ડેકોરેશન અને બહુ સરસ બધું ડેકોરેશન. નર્સરીમાં જે પ્રમાણે વેચાણ થઈ રહ્યું છે, પણ લોકોનો પર્યાવરણ પ્રેમ માટે કેટલી જાગૃતિ વધી હોય એવું લાગે છે? પર્યાવરણ માટે તો ઘણી બધી એમ, અને અહીંયા આવીએ તો શ્વાસ લેવાનું બધું જ બહુ આમ બહુ મજા આવે એવું છે. આ વખતે એરિયા પણ એટલો મોટો કન્સર્ટ કરી અને રાખ્યું છે કે પર્યાવરણ માટે કે બહુ સરસ રહે છે. અને નજીકમાં અટલ બ્રિજ પણ રાખ્યો છે કે તમને ટાઈમ મળે તો તમે ત્યાં પણ અલગ રીતે જોઈ શકો, બધું રિવર વ્યૂ પણ જોઈ શકો, બધું બહુ સરસ છે. બહુ સરસ અલગ અલગ છે, ગયા વર્ષના કમ્પેરિઝનમાં ઘણું સરસ છે અને સારી વિવિધતા અલગ અલગ છે. જોવામાં ઘણો ટાઈમ નીકળી જાય એવો છે અને અમે બધા ત્યાંથી બધાને લઈને જ આવ્યા છીએ જોવા માટે. બહુ સારી છે, બહુ સારી, એકદમ વ્યવસ્થિત રીતે જોવા મળે છે, બધી સરસ એ રીતે સિક્યુરિટીવાળા બી સરસ છે, એના પણ ગાઈડન્સ બી કરે છે. પર્યાવરણનું હા, ફ્લાવર બહુ ગમે છે. પહેલેથી અમે ગાંધીનગરમાં છીએ એટલે અમને ગમે, પ્રકૃતિ પ્રેમી છીએ અને બધાને ઉગાડવાનું વાવવાનું બધું ગમે જ છે અમને. પર્યાવરણ માટે ગ્રીનરી કેટલી જરૂરી છે? જરૂરી છે, આજના સમયમાં ઘણી જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગમાં દરેક જણે એક છોડ તો વાવવો જ જોઈએ પોતાના ઘરે, કારણ કે જરૂરી છે અત્યારે, એટલે વાવવો જ જોઈએ. ઓક્સિજન જરૂરી છે હમણાં કોરોના આવી ગયા પછી, હવે જોકે શરૂઆત થવા માંડી છે પાછી, બધા સાવચેતીપૂર્વક છીએ જ, હમણાં જ માસ્ક કાઢ્યો છે અમે થોડા જણા છીએ એટલે. ઘણી બધી બહુ બહુ વધી છે. દરેક પોતાની ગેલેરીમાં બી અત્યારે તો કરવા લાગ્યા છે, જગ્યા ના હોય તોય, છતાં પણ બધા કરે છે, સારું છે બધું. મારું નામ ભાનુબેન શાહ. અમે બોડકદેવથી આવ્યા છીએ. દર વર્ષે ફ્લાવર શો જોવા આવો? હા, લગભગ દર વર્ષે આવીએ છીએ. દર વર્ષની કમ્પેરમાં 2024ના ફ્લાવર શો માટે શું કહી શકાય? હા ના, આ વખતે જે એમણે સરદારની પ્રતિમા મૂકી છે, પછી જે ઓલિમ્પિકનું એ લોકોએ જે સિમ્બોલ મૂક્યું છે, બહુ જ સરસ મૂક્યું છે. એમ કહેવાય કે એ લોકો વેરાયટી લાવતા રહે છે દર વર્ષે કંઈક, અને ફૂલ બી બહુ બધી વેરાયટીવાળા છે. ફોરેનના ફૂલો પણ ઘણા બધા જોયા અને એપ્રિશિએટ થયા, અને અમે પણ પોતાનું કિચન ગાર્ડન બનાવીએ છીએ, એટલે શું કે આ પેસ્ટિસાઇડથી જેટલું બચાય એટલું બચીએ અને પોતાના જે પોતાનો જે કચરો છે એનાથી જ આપણે એનું ખાતર બનાવી લઈએ. તો પર્યાવરણ પ્રેમી તરીકે તમને શું લાગે કે ગ્રીનરીની કેટલી જરૂર છે પર્યાવરણને? એક વૃક્ષ તો તમારા 100 જેટલું ઘટાડી દે પડે આપણે પોલ્યુશન, તો એટલે દરેક વૃક્ષ છે એ કેટલું ઓક્સિજન આપે છે આપણને, CO2 નહીં CO3 પણ ઘટાડી દે આપણું. પર્યાવરણ માટે શ્વાસ જરૂરી છે ને, શ્વાસમાં જેટલું ઓક્સિજન જરૂર છે,
તો એક એક ઝાડ આપણને કેટલું બધું ઓક્સિજન આપે છે, બરાબર છે? તો દરેક જગ્યાએ ઝાડ તો હોવા જ જોઈએ. અને એવા બાબા નાના નાના બગીચાઓ પણ ઘણા બધા ગવર્મેન્ટે બનાવ્યા છે, મ્યુનિસિપાલિટીએ ઘણા બધા બગીચાઓ બહુ જ સારું કામ કર્યું છે કે દરેક બે ચાર બિલ્ડિંગની વચ્ચે એક એક ગાર્ડન એ લોકોએ બનાવ્યા જ છે. આયુષી આયુષી જી કહાં સે? અમદાવાદ સે? હમ દિલ્હી સે. દિલ્હી સે તો જી कैसा लगा 2024 का फ्लावर शो? बहुत ही अमेजिंग. आप मतलब हम तो शब्दों में बोलते हैं, हमारी बेटी एक साल की है, वो देख के इतना एक्साइट हो रही है, हर चीज को देख रही है, पॉइंट कर रही है और फेसेस बना रही है, तो उसको दिखाने के लाए थे हम. कितना टाइम लगा यहाँ पूरा कॉन्सेप्ट देखने में? अभी तो हमने स्टार्ट ही किया है. अच्छा, हमने बस आपने देखा, उसमें क्या लगा आपको? उसमें मतलब इतना यूनिक है, हम इतनी कंट्रीज भी घूमे हैं, सिंगापुर वगैरह में, वहाँ पे भी ऐसा नहीं देखा जितना सुंदर हमारे इंडिया में, गुजरात में इतना अच्छा फ्लावर शो हुआ है. अरेंजमेंट के बारे में क्या कह सकती है? अरेंजमेंट कैसा लगा? बहुत अच्छा, मतलब बहुत ही मैनेज्ड है हर चीज, और एंट्री एग्जिट सब कुछ बहुत अच्छे से करा हुआ है. आज नो कॉन्सेप्ट मने सरस लाग्यू, कारण के चंद्रयान નું જે જોયું ને એમ થયું કે બાળકોને ખાસ શીખવા જેવું છે એમાંથી. યસ, કલરફુલ છે, કલરફુલ છે, પણ આપણે ભારતમાં તો ઘણા બધા ફ્લાવર્સ થાય છે, તો આઈ વુડ હે પ્રિફર્ડ કે થોડાક વધારે વેરાયટી ફ્લાવર્સની જોવા મળે તો સારું લાગે. જય વાઘેલા. જયભાઈ ક્યાંથી આવ્યા? મણિનગર. હા, એવરી યર બે ફ્લાવર શો તમે નિયમિત જોવો છો? યસ યસ, એવરી યર ત્રણ એક વર્ષથી તો આવું છું રેગ્યુલર. આ વખતે સૌથી સારું આયોજન છે મ્યુનિસિપાલિટીનું અહીંયા, અને જે અલગ અલગ સ્કલ્પચર બનાવ્યા છે ખૂબ જ સરસ છે. એક સંસદ ભવનવાળું સારું છે, પછી સરદાર પટેલનું જે સ્ટેચ્યુ બનાવ્યું છે એ બહુ સરસ છે, પછી જે કોન્સ્ટિટ્યુશનવાળું બનાવ્યું છે એ બી ખૂબ સરસ છે, પછી આ બટરફ્લાયવાળું છે એ બી બહુ સરસ છે. ફ્લાવર્સનું આ વખતે દર વખત કરતાં ખૂબ જ સરસ લાગે છે. બિલકુલ વધ્યો છે, અને લોકોનો ખૂબ જ સરસ અભિપ્રાય આવ્યો છે આ ફેરી, ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે ફ્લાવર શો ને. બિલકુલ બિલકુલ, અત્યારે ગ્લોબલ વોર્મિંગ બહુ છે, અત્યારે બી જો આપણે ઊભા છીએ પણ ગરમી લાગી રહી છે, એમ તો શિયાળો છે પણ ઠંડી એટલી નથી પડી રહી, તો જેટલી ગ્રીનરી વધશે એટલું સારું રહેશે. ગ્રીનરી ખૂબ જ જરૂરી છે આપણી ઘરમાં અને આડોશ પડોશમાં, આપણે ફૂલ લાવવા વાવવા જોઈએ અને અહીંયા આવીને એન્જોય બી કરવો જોઈએ. ખૂબ જ સરસ આયોજન છે, આયોજન ખૂબ જ સરસ છે. ઓનલાઈન ટિકિટ બી બુક થઈ શકે છે, ઓફલાઈન આવીને બી લઈ શકાય છે, ઓનલાઈન કરો તો વધારે સારું રહેશે, તમને લાઈનમાં ઊભા રહેવાની તકલીફ નહીં પડે. પ્રતિક્ષા ભાવિન બુચ. હું રાજસ્થાનની છું, મારું પિયર રાજસ્થાનનું છે, સાથરીમાં સાથરી અહીંયા છે અમદાવાદમાં. બધા ફ્લાવર્સ ની બધું ડિઝાઇન અલગ છે, બધું વેરાયટી બધું અલગ છે, બધું સરસ છે એકદમ. બહુ સરસ છે, પાણીની વ્યવસ્થા છે, ટોયલેટ ની છે, આ છે, તે બધી વ્યવસ્થા સરસ છે. એ તો વધી જ રહ્યું છે ફ્લાવર શો ને લીધે, લોકોને આમ ગમે છે બધું જોવું એમ. કેટલા કલાકની જર્ની હશે? આખા કે બધા સેક્શન જોતા હશે 2 કલાકની તો ખરી જ. મારું નામ પ્રજાપતિ દીપકભાઈ છે. અમે લોકો સુરત થી આવ્યા છીએ. ને અમે તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છીએ, અને અમે તો ફક્ત ફ્લાવર શો જોવા માટે જ આવ્યા છીએ. સર, મને તો આ 2024નો ફ્લાવર શો એકદમ બેસ્ટ કરતાં પણ જે બેસ્ટ હોય ને એવો બેસ્ટ લાગ્યો. કયા વિભાગો તમને વધારે પસંદ પડ્યા? સર, અત્યારે તો હાલ હું છે ને 3-4 વિભાગમાં ફરી ચૂક્યો છું, પણ મને તો બહુ સારું લાગ્યું. જેમ સર, ફ્લાવર્સ તો આપણે લોકોએ ઘણા જોયા છે, પણ જે આ રંગબેરંગી છે ને એવા ફ્લાવર્સ આપણે હજી લગ્નમાં જોયા નથી. કહી શકાય ટૂંકું ને ટચ તો જે આ ગાર્ડન છે, તો ગાર્ડનમાં આવ્યા પછી દિલ પણ ગાર્ડન ગાર્ડન થઈ ગયેલું છે.